માંગરોળના આરેણા ગામે રગતિયા દાદાનો ભવ્ય વાર્ષિક ઉત્સવ ઉજવાતા હવન મહાપ્રસાદ ધ્વજારોહણ સહિત કાર્યક્રમો યોજાયા હતા। માંગરોળ તાલુકાના આરેણા ગામે અને લાંગડી નદીના કિનારે બિરાજમાન અતિ પ્રાચીન નાગ દેવતા શ્રી રગતિયા દાદાના મંદિરે વાર્ષિક ઉત્સવ ખૂબ જ ભવ્યતાથી ઉજવાયો છે। આ મંદિરમાં છેલ્લા 32 વર્ષથી દર વર્ષે વૈશાખ વદ 11 વાર્ષિક ઉત્સવ ભુવા આતા નારાયણ બાપાની પ્રેરણાથી ઉજવાય છે, જેમાં મહાયજ્ઞ હવન મહાપ્રસાદ સહિત આયોજન કરવામાં આવે છે। જય રગતિયા બાપા। વર્ષોથી ચાલી આવતા વાર્ષિક યજ્ઞોત્સવ છેલ્લા 32 વર્ષથી અહીંયા કાર્ય થાય છે। દર વર્ષે વૈશાખ વદી 11 અને આમાં દરેક સમાજના લોકો જોડાય છે અને બધાનો સાથ સહકાર પૂરો મળે છે। આ મંદિર આરેણા ગામમાં લાંગડી નદીના કિનારે આવેલું છે અને રગતિયા બાપા નાગ બાપાનું મંદિર છે આ, અને બહુ પૌરાણિક છે, 600-700 વર્ષ પહેલાંનો ઇતિહાસ બોલે છે। આ અવસરે સમસ્ત ભોઈ સમાજ દ્વારા સવારે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ ઉત્સવમાં આજુબાજુના ગામના લોકો સહિત માંગરોળ, જૂનાગઢ, કેશોદ, પોરબંદર, વેરાવળ, રાજકોટ, અમદાવાદ તેમજ મુંબઈ જેવા શહેરોના બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નાગ દેવતા શ્રી રગતિયા દાદાના દર્શન સાથે વાર્ષિક ઉત્સવનો લાભ લેવા ઉમટી પડ્યા હતા। આ ઉત્સવમાં સૌ સેવાભાવી લોકોના સાથ સહકારથી કાળઝાળ ગરમીમાં છાશ, શરબત, શેરડીનો રસ તેમજ સમૂહ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ હવનને સફળ બનાવવા માટે ભોઈ સમાજના આગેવાનો સહિત લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી। આજે આરેણા મુકામે અને રગતિયા બાપાના મંદિરે ભુવાતા નારાયણ બાપાના આશીર્વાદથી અને સમગ્ર ગામના સહયોગથી જે આરેણા મુકામે એક હવન થાય છે, જે વાર્ષિક ઉત્સવ એમની અંદર અત્યારે 27 જોડાઓએ હવનમાં લાભ લીધો છે અને સમગ્ર ભોઈ સમાજના તમામ ગામોમાંથી જેને કહેવાય રાજકોટ, અમદાવાદ, પોરબંદર, કેશોદ, જૂનાગઢ, માંગરોળ તમામ ગામોમાંથી વેરાવળ, સોમનાથ ત્યાંથી બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થાય છે અને આ બાપાના હવનમાં લાભ લે છે અને આ વિસ્તારના લોકોનો પણ ખૂબ જ સાથ સહકાર મળે છે, તેમજ શ્રદ્ધાળુ પોતાને સ્વૈચ્છિક દાન આપે છે અને અનેક વસ્તુઓનું અહીંયા વિતરણ કરે છે, જેવું કે શરબત છે, રસ છે, છાશ છે, તેમજ પ્રસાદીની તમામ જે ખર્ચ છે એમનો પણ ખૂબ જ ગામ લોકોએ પણ સાથ સહકાર આપે છે અને આ કાર્યક્રમને દીપાવે છે અને શ્રદ્ધાળુ ખૂબ જ આ જે કાર્યક્રમનો લાભ લે છે।